પંદરમા કડવાની અંદર આપણે કથા સાંભળી કે જીવ પ્રાણી માત્ર પંચ વિષય વિના રહી શકતા નથી. કામ ક્રોધાદિક અંતર શત્રુઓને છોડવા, તજવા કે એનો નાશ કરવો એ આ જીવની કેપેસિટી બહારની વાત છે. સાધન બળે કરીને ટાળવા જાય. આગળ પણ સ્વામીએ શરૂઆતમાં પણ આ વાત કરી હતી, હરિનો પ્રતાપ મૂકીને સાધનનું બળ લઈને જો એને જીતવાના પ્રયત્ન કરવાથી એ ક્યારેય પણ જીતાતા નથી, એકને એક બે જેવી વાત છે. માટે છેલ્લે કીધું, માટે મોટો માનવો મને પ્રભુજીનો પ્રતાપ, નિષ્કુળાનંદ ન કરવો અંતરમાં ઉતાપ. ના ટળે તો દુઃખી થઈને હરેરી ન જાઉં, હિંમત ના હારવી, ભગવાનનો પ્રતાપ વિચારવો, કેવા મોટા ભગવાન મને મળ્યા છે. આ શિયાળિયાનું શું, એની આગળ સિંહ આવે તો શિયાળિયા એને જાતે જાય, એમ ભગવાનનો પ્રતાપ જો વિચારે, એનો મહિમા વિચારે ને ભગવાનને ધારે વિચારે તો કામ ક્રોધાદિક ટળવા કાંઈ મુશ્કેલ છે નહીં. આમ ના છૂટે જો હરિનું જ્ઞાન થઈ જાય, સાચી વાત જો ઓળખાઈ જાય તો છોડવું કાંઈ કઠણ નથી, છૂટી જાય. કે છે ને, ગામડા ગામમાં ભવાયાઓ રમવા પહેલાં જૂના જમાનામાં આવતા, અત્યારે તો ઘેરે ઘેર ભવાયા થઈ ગયા છે, એટલે બહાર જોવાની કાંઈ તકલીફ કોઈને લેવી પડતી નથી. 6 મહિને 12 મહિને એકવાર આવે ગામડામાં, 2-4 દી અઠવાડિયું રોકાય, ધામા નાખે, નવા નવા પ્રકારનો વેશ ભજવે, નાટક કરે. એમાં એ ભવાયા જોવા માટે બાજુના ગામડાના 8-10 યુવાનિયાઓ ભેગા થઈ ગાડું જોડીને ગયા. એ બરાબર 9-10 વાગ્યાનો સમય, ને ભવાયા એ ભાઈ અલગ અલગ ટીબક ટાબક કરી, મેકઅપ કરીને ભાઈ વેશ કરે. એમાં કોક પુરુષ બને, પુરુષમાં એ કોક પ્રધાન બને, કોક રાજા બને, કોઈ નોકર બને, અને એના એ પુરુષો પાછા રાણીએ બને, દાસીએ બને, સ્ત્રીનું રૂપ લે, કોઈ પુરુષ જ. એમાં એક પુરુષે કંઈક એવું મેકઅપ કરીને, સ્ત્રીના કપડાં પહેરીને, સ્ત્રીનો વેશ લીધો ને પટ ઉપર બરાબર સ્ટેજમાં આવીને થઈ થઈ નાચવાનું શરૂ કર્યું. એમાં આ છોકરાઓ જે ગયેલા ને જોવા, એમાં એક છોકરાનું મન મોહી ગયું કે મારા મા બાપ ઘણા વર્ષોથી મારી ચિંતા દિવસથી કરે છે કે આને વહેલા ડાળે લટકાળી દઈએ, પણ ક્યાંય મારું મન માનતું નહોતું, પણ આજ મન માની ગયું છે. પરણું તો આની આરે પરણું, કે બધું મૂર્ખ મોહમાં ભૂલી ગયો કે આ વેશ છે, ભવાયા છે, આપણે નાટક જોવા આવ્યા છીએ, હમણાં પતિ જાહે બધું, એ બધું ભૂલી ગયો. કામા તોરાણામ ના ભયમ ને લજ્જા કે છે ને, એવું આને થઈ ગયું આની આરે પરણું. છોકરાઓ એના મિત્રો હતા, એને વાત કરી કે આમ વિચાર છે. હવે હરખે હરખી ટોળીના વિચારો કેવા હોય, હરખે હરખા જ હોય ને. એ કે આઈ હેલ્પ યુ, વી હેલ્પ યુ, તને મદદ કરીશું, સપોર્ટ આપીશું, ચિંતા ન કર, હમણાં પૂરું થવા દે. અને ભાઈ ખેલ જેવો પૂરો થયા ને પડદો પડ્યો ને 4-5 જણા જે છોકરાઓ હતા, 8-10 બધા બરાબર એક 12 પડદાની પાછળના ભાગમાં જે પેલો ભવાયો ઉતરે ને સ્ત્રીનો વેશ લઈને, એ ન્યા જ ગોઠવાઈ ગયા હતા. જેવો ઉતર્યો એ ભેગું જ મોઢું પકડીને સૌથી પહેલાં રૂમાલ બાંધી ખભે નાખીને ગાડામાં કીરો ઘા અને ઉપડ્યા. કોને કંઈ કહીને કંઈ ખબર પડી નહીં. એ સીમાળે પોગ્યા ત્યારે પહેલાંય આમ કરી રૂમાલ એક બાજુ ફગોવી, હાથ બાદ થોડા ઢીલા થઈ ગયા છે ને છોડીને, અને પેલા લોકોને બૂમ પાડીને કે એલા મૂર્ખ્યાઓ મને ક્યાં લઈ જાઓ છો, કે બોલમાં બોલમાં બોલમાં, કે તારે કે પણ આવડા, કે ભવાયો હતો ને આમ તો, મને જ્યાં લઈ જાઓ હોય ત્યાં લઈ જાઓ, પણ થોડી મને બીડીની તલબ લાગી છે, હું વ્યસની છું, થોડી બીડી તો પાવ, પછી જ્યાં લઈ જાઓ ત્યાં લઈ જાઓ, મને કંઈ ફેર પડતો. આમાં હું બધા ગામે ગામના ઘંટીના લોટ ખાઉં છું, એક વધારે. મને ખબર તમે બધા ભેગા થઈને મને સાચવશો એટલે મને કંઈ પ્રોબ્લેમ,
અમે ઘર ઘર ભટકવું અને આ બધું કરવું, હલકા મલકો ધંધો એટલે ભવાયાનો. તો મને જ્યાં લઈ જાઓ પણ મને બીડી તો પાવ કે? ત્યારે એક જણાએ પૂછ્યું, એલા તું કોણ? તે હું ગામનો માલ્યો ભંગી કે? આ તારી જાતનો કે? વહેલું ન બોલાય તો પણ બોલવા દીધો નહીં, મોઢામાં ઘોસાડી દીધું બધું, બોલવાનું ક્યાં વેત જ હતો. આમ થયું ખબર પડી. અને ભાઈ ચારેય જણાએ પગ પકડીને ટીંગાટોરી કરીને જે કર્યો ઘા રોડ ઉપર, અને ભાઈ બળદિયાઓ બાપલો કરીને ભાગાડ્યા. એવા વહેલું આવે ગામ, લ્યો ખબર પડી કે આવડો આ છે. તે દી એને છોડવું ન પડ્યું, છૂટી ગયું. જોયું તમે? નહીંતર ઘણી વાર આ મોહ એવો છે ને, માણસ મરી જાય પણ છૂટે નહીં, આપઘાત કરે છે ને લોકો. કામે કરીને કરે, કોઈ ક્રોધે કરીને કરે, કોઈ લોભે કરીને કરે, આત્મહત્યા કરી નાખે. બોલો, આશક્તિ છે ને. કોઈ એની અરે વેર બાંધ્યું, કોઈ કંઈ નુકસાન જો કર્યું તો હું મરી જાઉં તો ભલે મરી જાઉં, ખપી જાઉં તો ભલે ખપી જાઉં, પણ તારું નુકસાન તને તો હું મારું જ, મારીને પછી જ મરું. ભલે વચ્ચે મરી જાઉં, બીજો જન્મ લઉં, પણ મારો બદલો તો આ ક્રોધ છૂટે. લોભ, એવો લોભ. કોઈ જો ધન લૂંટી જાય, આનું કંઈક લઈ જાય તો એટેક આવી જાય છે. દુનિયામાં જુઓ ને, નુકસાન જાય, દરેડો પડે, કંઈક લોટરીની ટિકિટ ખર્ચી હોય ને કંઈક બાજી બદલાણી ને બધું રોડ ઉપર આવી ગયો, વ્યાજ ચડી ગયું, છેલ્લે શું કરે? આત્મહત્યા. ધન માટે, સંપત્તિ માટે, દીકરા દીકરી માટે, પત્ની માટે, પ્રોપર્ટી માટે લોકો માથા કપાવે, દવા પી જાય, આત્મહત્યા કરે, ઝેર પી જાય. બોલો, કરે છે ને? નથી છૂટતું. પણ જો ભગવાન ઓળખાઈ જાય, જેમ પહેલાં ઓળખાઈ ગયું ને કે આવું છે, આમાં કાંઈ માલ નથી, સાચું તો એ છે, એમ જો સાચા પરમાત્માની ઓળખાણ થઈ જાય, એના પ્રતાપની પહેચાન થઈ જાય, તો પછી તો આ કાંઈ છે નહીં. આગળ જો સ્વામી 16માં કડવામાં અદ્ભુત વાત લખે છે, પહેલાં આપણે એનું ગાન કરીએ. મેલી પ્રતાપ ઘનશ્યામ નો ઘણો, લીએ આશરો સાધન તણો, માને મહિમા એમાં આપણો, બીજા કોઈ ગણો કે ન ગણો, બીજા કોઈ ગણો કે ના ગણો, ગણો કે કોઈ નવ ગણો, પણ નિજ પ્રતાપ માને મને, જોર મૂકી જગદીશનું, સુખ માને કરી સાધને, સાધને કરી સ્વર્ગ લોકમાં, જાતો હતો નહુશ નરેશ. સચી પતિએ પૂછ્યું, ત્યારે કહ્યું ન કહ્યું લેશ, ત્યારે અમરેશે એમ કહ્યું, પૂછે આરતવાન કોઈ આવીને, જથારથ એને જણાવવું, ભાળી ભક્ત ભાવિકને. ત્યારે નહુસ કહે અનકણ ગણે, ભૂરજ ઉડું આકાશ, વનપાત ગાત રોમાવલી, કરે કોઈ તેનો તપાસ, પણ મારા પુણ્યનો ન થાય કોણે નિર્ધાર. એમ કેતા મોટપ આપણી પડ્યો પૃથ્વી મોજાર, મેલી પ્રતાપ મહારાજનો, અને ગાયો પોતાનો ગુણ. આજ પહેલા પડ્યા કઈ કહો ને, તે તર્યો કોણ? માટે ભરોસો ભગવાનનો, એ રાખવો અતિશય ઉર. નિષ્કુળાનંદ એ વાર્તા,
अचल जानो जरूर, अचल जानो जरूर। मेली प्रताप घनश्याम नो घणो लिए आशरो साधन तणो, माने महिमा एमा मोटो आपणो, बीजा कोई गणो के ना गणो। आवु छे छे बधो प्रताप भगवाननो छे, आपड़ा थी शेकेल पापड़ भांगे नहीं, मारी मर्जी विना कोई थी तरणु नो तोड़ाई, आ भगवान कही शके, बाकी कोई नी ताकात नथी। पण भगवान नो प्रताप मुकी अने आसरानु साधन, साधननो आसरो ले कोनो, केम शू ना थाय, बराबर छे। भगवान माटे, भगवान ने अर्थे भगवान नु वचन बोले, भगवान के एम केम मारा थी, ई बराबर छे। पण तमे एम कहो छो कि हुं नो करी शकुं, एम ભગવાનની પાછળ પાછળ જ ફરવું પડે તો જ થાય એમ, ના એવું કંઈ નથી, એવું માને, પોતે માને, હું આમ કરી શકું, જંગલમાં જઈ તપ કરી શરીરને પાડી અને બ્રહ્મ સ્થિતિને પામી જાઓ, વાત ખોટી છે। મોટા સંતની કૃપા વિના, આશીર્વાદ વિના, એના રાજીપા વિના, એમાં પ્રીતિ થયા વિના આત્મદર્શન થવું પણ કઠણ છે, પરમાત્મ દર્શન થવું પણ કઠણ છે, સાક્ષાત ભગવાનના દર્શન કરવા એ પણ કઠણ, તો ભગવાનના ધામમાં કેવી રીતનો જાય? જેના ઘરમાં જવું હોય એની પરમિશન લેવી પડે કે ન લેવી પડે? ભગવાન પાસે જવું, એના ધામમાં જવું, નહીં હું મારી રીતે આવી જઈશ, તમે તમારી રીતે જાઓ, શું કે એની રીતે અહીં જવાય, જવું હોય તો ક્યાંક આની આગળ ન જવાય, પણ આને સાધનનું બળ હોય ને, મારી પાસે બધું જ છે, બળ છે, તાકાત છે, બુદ્ધિ છે, ચાતુરી છે, સંયમી છું, આ છું, અષ્ટાંગ યોગી છું, તપી છું, જપી છું, વ્રતી છું, એમ સાધનનું બળ લે, ભગવાન શું કરે એમાં? આપણે કરવું પડે, શું કે ભગવાન શું કરે એમાં? આપણે કરવું પડે, ભગવાન આપણે પ્રયત્ન, હા એટલી વાત ચોક્કસ છે કે પુરુષ પ્રયત્ન ભગવાન માટે જ કરવાનો હોય છે, ભગવાનની પ્રસન્નતા માટે, પછી એ બધાય દરવાજા ખોલે। તમે એકવાર માર્ગે ચડો, ભગવાન પછી તમારું કાંડું પકડી લે, એટલું ઊભું તો થવું જ પડે, હિંમત તો દાખવવી જ પડે, પણ પછી હું મારી રીતે પોગી જઈશ, તમારું કંઈ કામ નથી, એ રસ્તો આ નથી। એટલે કે છે, સાધનનું બળ ના લેવું। એવા એવા દાખલાઓ હરીશભાઈ બન્યા છે, કાંઈ કર્યું ન હોય, કશું જ કર્યું ન હોય, પણ ભગવાનનો રાજીપો થઈ ગયો હોય, અને થઈ જાય છો, એવું નથી કે જંગલમાં જઈને રાફડા થાય એના ઉપર જ ભગવાન રાજી થઈ જાય, કોઈક ભગવાનની મરજીમાં એની ઈચ્છાથી કંઈક નાનું એવું કરી નાખે ને, ભગવાને કીધું મારા સાધુની સેવા કરે એનું મારે કલ્યાણ કરી દેવું, જોયું મહારાજ કે આ ધરતી ઉપર જન્મ લેવાનો કોઈ નિમિત્ત નથી, છતાંય પણ એમ થાય છે કે ધરતી ઉપર આવા સંતની ભેગો જન્મ લઈને રહીએ, કાંઈ નિમિત્ત નથી, છતાંય પણ એમ થાય આવા સાધુની મધ્ય જન્મ ધરીએ, કારણ કે એનાથી સાધુની સેવા થાય। પરપોઝ શું? સાધુની સેવા, ભગવાન કહે છે કે ના ભેગા રહીએ તો સાધુની સાધુની સેવાનો અવસર મળે આપણને, બોલો। તો સંતો ગામડા ગામમાં વિચરણ કરવા ગયેલા, આમ તો છે ને મહારાજ ગઢપુરમાં બેઠા હતા, એટલે પછી મહારાજે આજ્ઞા કરી કે હવે સંતો ગામડાઓમાં વિચરણ કરવા જાઓ। ત્યારે અમુક વાતોડિયા સંતો હોય, ભણેલ ગણેલ હોય, હોશિયાર હોય, વાચાળ હોય, અરે મહારાજ મજા પડી ગઈ હો તો અમે તો જઈશું, હે ગામડાઓમાં એવી જમાવટ કરીશું, શું કરીશું? જમાવટ કરીશું, આ સાધનનું બળ જોયું, શું કે અમે જમાવટ કરીશું, જમાવટ, કારણ કે અમારી પાસે ગળું છે, અમારી પાસે કળા છે, અમારી પાસે ગાવણું છે, અમારી પાસે વાજિંત્રો છે, અમારી પાસે બુદ્ધિ છે, અમારી પાસે વિદ્યા છે,
અરે આખા ગામને ભેળું કરીએ, જામો પાડી દઈએ, રમૂજ કરાવીએ, મોજ કરાવી દઈશું કે મહારાજ. એટલે મહારાજ કે પણ મોજ નથી કરાવી, ભગવાન ભગવાન ઓળખાવા છે. અમે પ્રગટ થયા છીએ ધરતી ઉપર, અમારા પ્રતાપની વાતો કરો, અમારી કંઠી બાંધો, અમારે શરણે આવે, અમારે બધાય જીવને ભવસાગર ઉતારવા છે, અમારી ઓળખાણ કરાવવા માટે જાઓ, કહેજો કે પ્રગટ ભગવાન ધરતી ઉપર ફરે છે, આ જીવના કલ્યાણ કરવા માટે આવ્યા છીએ, એની ઓળખાણ કરવા અમે આવ્યા છીએ. એ તમારી વાતો સાંભળે અને જીવ બુરે માર્ગથી સાચા માર્ગ ઉપર ચડે ને મોક્ષને માર્ગે જાય. ત્યારે પેલા ભણેલા વાચાળ ને બધા હતા ને, એ કે મહારાજ તમે ચિંતા ના કરો ને, તમે શું કામ આવું બધું, અમે છીએ ને કે લે. આપણે શું કહેવાનું હોય, મહારાજ તમે બેઠા તમારા પ્રતાપે બધું થાય, પણ આ શું કે, મહારાજ તમે ચિંતા ના કરો ને, શું કે, અમે બેઠા છીએ ને. મહારાજ કે કેવું પડે, હાલો વાંધો નહીં, ચાલો. તે બીજા પેલા ભલા ભોળા સાધુ હતા ને બધા, અભણ હતા, અમુક ભણ્યા ના હોય એવા, એ બધા બેસી રહ્યા. એટલે મહારાજ કે તમે ગામડે નથી જવું કે? અરે મહારાજ અમે ગામડે જઈને શું કરીએ, અમારી પાસે કંઈ કળા વિદ્યા, કંઈ બોલવાની ભાષા, બીજું ત્રીજું કાંઈ નહીં. મહારાજ અમે તો માળા ફેરવીએ, તમારી ભક્તિ ભજન જે કાંઈ થોડી ઘણી સેવા તમારી કૃપાએ કંઈક જે થાય તે કરીએ. મહારાજ કે જાઓ, તમારો વર્તન વાતું કરશે. શું કીધું, તમારે કોઈ વિદવત્તાની ને કાંઈ જ્ઞાનની ને બીજી પુસ્તકની ને કાંઈ કાંઈ કળાની કાંઈક જરૂર નથી. તમે તમારે જાઓ, તમારું વર્તન વાતો કર, તમારામાં રહીને હું કરીશ. ઈ સંતો ભલા ભોળા અભણ સંતો હતા, ઈ મંડળ કરી ગામડે ફરતા ફરતા સુંદરિયાણા ગામ આવ્યા. સુંદરિયા ગામના ભાગોળમાં 6 ઝાડ અને ઝાડની નીચે ઉતારા કર્યા સંતોએ. હે આરતી કરે, કીર્તન ગાય, જે કંઈ આવડે મહારાજની વાતો કરે, અને ધીરે 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 ભાઈ એ બિન સત્સંગી લોકો હતા, એ ગામ થઈ ગયું ભેળું. સંતો બહુ સારા છે, કંઈ માગતા નથી, ભજન કરે, જે કંઈ આવે ખાઈ પીવે, નહીતર ઉપવાસ કરે. અને બહુ નિષ્પૃહી સંતો, બહુ નિષ્કામી સંતો, બહુ નિર્માની સંતો છે. કેવા ભલા ભોળા, કેવા શોભે છે. કાંઈ સંતો વાતો ન કરે તો ખાલી બેહી રહે આમ બધા, પણ બધા આવવા માંડ્યા ને એટલે સંતોને થયું કંઈક જે આવડે તે મુક્તાનંદ સ્વામીના, બ્રહ્માનંદ સ્વામીના જે ગોખેલા કીર્તનો એની ગાય, પછી એક બે નાની સાદી ભાષામાં વાતો કરે. એ ભગવાન પ્રગટ થયા છે, આપણને ભગવાને આવો મનુષ્ય દેહ આપ્યો છે, છેલ્લો ફેરો કરી લેવો. કોણ જાણે ફરી ક્યારે આ દેહ મળે, મારે એ અવસર આવ્યો તમને ભજવાનો, તનની ઉપાધિ સર્વે તજવાનો. ભાઈ હવાર હાંજ થોડી થોડી વૃત્તિ વાળીને ભગવાન ભજી લેવા હો, સાધુનો સમાગમ કરી લેવો, બસ જીવનો કલ્યાણનો આટલો જ હેતુ છે. આમ કરીને વાતો કરે. એમાં સ્વામી જે વાત કરતા હતા ને, વાત કરતા કરતા છેલ્લે એટલું કીધું, ભારું તારે હવે બીજું તો કાંઈ નહીં, પણ અમારે ત્યારે કોઈ પૂછ્યું હોય ને કે સ્વામી કંઈ જરૂર હોય તો કેજો, અમારે લાયક કંઈક સેવા. સામેથી બોલો હરિભક્તો મીંડા કહેવાય. ત્યારે સ્વામી કે અમારું ધોતિયું થોડું ફાટી ગયું છે, આ કાણું પડી ગયું છે ને, હાંધવું છે તો કંઈ હોય ને, દોરો કંઈ હોય તો આટલી વ્યવસ્થા થાય તો કરો, ઠીક છે, નહીતર થોડું હાંધી નાખીએ, થીંગડું દઈ દઈએ. ત્યારે સભામાં ગામમાં ગામનો એક દરજી, હે હા જાદવજી કે કંઈક એવું, એ બીજા આ આ દરજી કુસંગી હતા, બિન સત્સંગી, આમ વ્યસની બધી રીતે બધું, કારણ કે પહેલી જ વાર સાધુને જોયા. એ ઊભાથી અરે ચિંતા હું કરો સ્વામી કે એમ કરી માથે જ પેલા પાઘડીમાં જ હતું, બોલો, હોય ને દોરો બે હોયમાં ટાંકેલો જ હતો દોરો, પાઘડીમાં ઉતારીને કોઈ કાઢી લ્યો લ્યો, તમે તમારે ચિંતા શું કરો છો, આપણો જ છે, અને જો આ હાન થઈ જાય ને પછી રાખજો તમારી પાસે, પાછો ન આપતા. શું કીધું, આપતા છો રાખો કે. આટલી જ સેવા સાધુની કરી, સંતો તો થોડાક દી રહીને નીકળી ગયા. પછી એ જ્યારે દરજીનો અંતકાળ આવ્યો ને, હું એને કર્યું તું કહો મને,
શ્રીજી મહારાજ આવ્યા હો, ત્યારે આવડાની આંખો આમ ખુલી. અંતકાળે પથારીમાં છે, ઘટપણમાં, બીજું કાંઈ કર્યું નહોતું જીવનમાં, બસ ઘણા વ્યસનો કર્યા હતા, કંઈ ભજન ભજન પૂજા પાઠ કે વર્તમાન કાંઈ કર્યું નહોતું. ત્યારે આને આમ અંજાઈ ગયો, એવું તેજ ને તેજમાં રૂપાળી મૂર્તિ. આવડા કે પણ તમે ધોળા ધોળા દૂધ જેવા છો કોણ આટલા રૂપાળા? ત્યારે કે આટલા વર્ષો પહેલાં તમારા ગામમાં સાધુ આવ્યા હતા, અને સાધુને તમે સોયને દોરો આપેલો ધોતિયું હાંધવા માટે. મારા સાધુની સેવા, એ મારા સાધુ છે, અને એની તમે સેવા કરી માટે હું તમને મારા ધામમાં લેવા આવ્યો છું. પણ મેં કાંઈ તમારી પૂજા ઉપાસના ભક્તિ ભજન કાંઈ કર્યું નથી. તારે કે કાંઈ જરૂર નથી. શું કીધું? કાંઈ જરૂર નથી. આમ કૃપા થાય ભાઈ. અરે કે આટલી વારમાં, આટલી વાતમાં જો તમે કલ્યાણ કરતા હોય તો વહેલું ન કહેવાય તો તમારો પ્રતાપ હારી પેઠે ન સમજી લેત કે તમારો મહિમા? મતલબ મને તમારા સાધુનો મહિમા થયો, તો તમારો કાંઈ મહિમા મને હતો નહીં, હું તમને ઓળખતો નહોતો. મારા સાધુ, એક એમના સાધુનો પ્રતાપ જો આટલો હોય, એની સેવાનો પ્રતાપ તો ભગવાનનો કેટલો હોય. બસ આમાં કલ્યાણ છે. આત્મબુદ્ધિ થઈ જાય, સેવા થઈ જાય, લાગણી હેત પ્રીત થઈ જાય. બાકી સાધન તો શું કરે ભાઈ, જીવ શું થાય કહો મને. હવે એને કીધું હોય કે ભાઈ એ તારે છે ને ચારધામની જાત્રા હાલીને કરી આવવાની તો શુદ્ધ થઈશ તું. આ વ્યસન આટલા કર્યા છે ને એટલે આ વરહે ને વરહે છ છ મહિના ધાયણા પાયણા કરીશ ને ત્યારે આટલા વર્ષે તું ચોખ્ખો થઈશ. તે શું કરીએ કે? એટલે કે છે સાધનનું બળ નથી ભાઈ. પણ હવે આ તો શું કે, હું સાધને કરીને એમ રાફડા થઈ જાય, મહામુનિના ધ્યાનમાં ના આવે. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમે રામ આવત નાહી, અંત સમે રામ આવત નાહી. તો એનો આવ્યા બોલો, એમને મરી ગયા બધા હાડકા હેડવી પૂરા થઈ ગયા, પણ રામનો આવ્યા. આમ છે માને મહિમા એમાં આપણો, સાધન કરે ને એમાં આ મોટો ભય. હું કરું છું એમ પોતાનો, પછી પોતે ને પોતે પોતે પોતાના ગુણ ગાય ચાય દામ વામને. પોતે કોણ? મેં સાધન. પછી અટંટ થાય, બહુ સેવા કરે, કહે છે ને સ્વામી સ્વભાવ વધી જાય. બહુ સાધન કરે ને એમાં સ્વભાવ વધી જાય, ધ્યાનનો રાખે તો. જો કોઈ મોટાના હાથ ના હોય, બીજાને હા, કોકની રૂચિમાં રહીને કરે, કોકની આજ્ઞામાં રહીને કરે, એટલું જ કરે. પણ પછી કોકને પાછા પાડવા માટે કરે. શું કરે? સારું દેખાવા માટે કરે, પોતાને બીજાને પાછા હલકા દેખાડવા માટે પોતે વધારે વર્તમાન પાળે, વધારે ધર્મ નિયમ પાળે, વધારે તપ કરે. જંગલમાં એક મહાત્મા તપ કરતા હતા, આપણા જ સંત હતા, મહારાજ ત્યાંથી નીકળ્યા, આંખ બંધ કરીને જાળવા નીચે બેઠા હતા. મહારાજ નથી આ તો આપણા સાધુ. મહારાજ ઘોડી ઉપરથી નીચે ઉતર્યા, પાસે જઈને કે સાધુ રામ, આંખો ખોલી, મહારાજ તમે લો આ મારા તપનું ફળ મળ્યું. કે મહારાજ કે શું કરો છો અહીંયા જંગલમાં? તો કે તપ. અરે ભલા, આ તપ કરવાનું અત્યારે અહીં સાક્ષાત મળી ગયા છે, હવે વાંધો નહીં, અત્યારે જે કર્યું તે. પણ મહારાજ કે અમને જ ખબર નથી તમે ક્યારે તપમાં બેઠા. કે મહારાજ એમાં હું પૂછવાનું, સારું કામ કરવાનું એમ? મહારાજ કે કેવું તપ કરો? તો કે બસ આટલો બાજરો છે ને પલાળીને ખાવાનો, બાકી કાંઈ નહીં, બસ આંખ બંધ કરીને બેહી રહેવાનું. મહારાજ કે આ તમે પલાળીને બાજરો ખાવ છો, પણ મારા આ માણકી ઘોડી તો કોરો બાજરો ખાઈને આખો દી મને ઉપાડીને ફરે છે, માટે હાલો વડતાલ સેવા છે બહુ. કે ના, તો પછી શું માન્યું ભાઈ સાધુએ? કે છે ને કે સારા કામ કરવા સિદ્ધિ આડી આવે, તે મહારાજ તમારા રૂપે સિદ્ધિ આડી આવી. લે ભગવાનને હું કીધું, વિઘ્ન કહેવાય ને વિઘ્ન. મહારાજ મારા તપમાં વિઘ્ન રૂપે તમે આવ્યા. કોણ? એને વિઘ્ન કીધું.
આમ થાય, પોતાની મેળે કરે તો પછી એમાં માન આવે. એવું નથી ધર્મ નિયમ ન પાળવા, તપ ના કરવું, સાધન ના કરવા, એવો અર્થ નથી. કરવાનું જ છે, કરતા જ તા આપણા સંતો, અને આજે કરે છે બધા. પણ ભગવાનનો પ્રતાપ તો મુખ્ય છે, એ તો પોતાની સામર્થ્ય. મહારાજ કે ધર્મ નિયમ છે, વ્રત તપ છે, સાધનાદી છે, પોતાની શક્તિ પ્રમાણે જેટલું થાય એટલું કરવું. પણ પ્રતાપ તો આપણા બાપનો, પ્રતાપ તો આશરો તો આપણા બાપનો. હા, એને એમાં એમાં કંઈ વિચારવાનું નથી. એ તો મહિમા, પ્રતાપ, નિષ્ઠા, ઉપાસના, આશરો, શરણાગતિ, એ તો આપણા બાપની, એનાથી જ બધું થાય. તમે કરો અને મહારાજ જ કરે હો બધું, એ ધારે તો જ થાય આપણાથી, નહીં તો થાય નહીં. જો કંઈક એમાં આપણને કોઈકની સાથે બરોબરી આપણું થયું, કોઈની સાથે દ્વેષ થયો, કોઈની સાથે ઈર્ષા થઈ, તો સમજવાનું કે આપણો આ સાધનનો ડખો આવ્યો વચ્ચે. પણ છતાંય પણ એવો ને એવો હળવો ફૂલ જેવો રહે, ગમે એટલા સાધન કરે, નિયમ ધર્મ પણ પાકા પાળે, ગમે એટલું કરે, દેહ કરીને સેવા કરે, ગમે તે કરે, પણ હળવો ફૂલ રહે ને બધાનો દાસ થઈને રહે. નિર્માનીપણે કોઈક બે શબ્દો કહી દે તો આમ ફેણ ન ઊંચી કરે. એક તો કરવું નથી અને કરીએ છીએ તે આડા પગ નાખે છે. હું કે એક તો કંઈ કરવું નથી એને અને કરીએ છીએ એટલે ગમતું નથી, ઈર્ષા કરે છે મારી યારે. શું એ હું વિચારે મારી સાથે ઈર્ષા કરે છે. આ પોતામાં સામર્થ્ય તાકાત નથી. હા ભાઈ, આપણામાં કંઈ તાકાત નથી. એ તાકાતવાળો તો એક બે ભૂજાળો વચ્ચે બેઠો છે, બાકી તો શું ભાઈ. પણ જે સાધનનું બળવાળો હોય ને, એ આ નહુસ રાજા જેવું કરે. જોજો હમણાં કેવું આવે. બીજા કોઈ ગણો કે ના ગણો, મારે હું તમારે લેવા દેવા. શું કે મારે ક્યાં તમારી પાસે મોક્ષ લઈ લેવો છે, મારે ક્યાં તમારી પાસે કલ્યાણ લઈ લેવું છે, તમારે હારે હું લેવા દેવા. મારે કોઈ નાનો હરિભગત હોય, ભગવાનનો ભક્ત હોય કે સાધુ હોય, નાનો હોય, એની સાથે જો આવું થઈ જાય તો સમજો ને આ સાધનનું શું. મારે ક્યાં એની પાસે આમ પાછો હામે ના કે, મોઢે મોઢ ના કે, પણ શું પોતે અંદર વિચારે કે બીજાને જેની યારે હેત હોય એને કે, કંઈ એકલો વિચારે હું, આપણે ક્યાં એની પાસે કલ્યાણ લઈ લેવું છે, આપણે એની પાસે ક્યાં મોક્ષ લેવો, આપણે એની પાસે એને લઈને ક્યાં ધામમાં જવું છે. શું જેને ભગવાનનો આશરો ને તો ભૂલે આવું ન બોલે. તો બહુ બહુ વિચાર, બહુ વિવેકી હોય આશરાવાળો હોય ને, બહુ વિવેકી હોય, બહુ વિવેકી હોય, એ તો હંમેશા આશરાવાળો ને હાથ રાજી રહેજો સ્વામી. હું કે રાજી રહેજો ભગત, રાજી રહેજો મારા ઉપર, મારાથી કાંઈ ન થાય. કરતો હોય બધું છતાંય વિચારે શું, મહારાજ મારા ઉપર રાજી રહેજો, સ્વામી મારા ઉપર રાજી રહેજો, મારી ભૂલ થઈ જાય. કારણ કે હું સાધન દશાવાળો છું. શું માને તોય આ વિચારે પ્રતાપ કોનો, પોતે કેક હું સાધન દશાવાળો છું, હું તો બહુ ભૂલનો ભરેલો છું. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હું તો ભૂલનો, મારી ભૂલોને ભૂલનારા બધાને, કે ભક્તોને કે સંતોને કે મહારાજને કે આશરાનો, એવો પ્રતાપ વિચારવો. પેલો ન વિચારવો, પાછો કરે ખરો સાધન, કરે ખરો, ન કરે એવું નથી કહેતા. હાવ પાણીને પાર બેસી જાય, હાવ નાદાન થઈને બેસી જાય હિંમત, મારાથી કાંઈ નહીં થાય. પછી ખાવાનું પીવાનું હરવાનું ફરવાનું શરીરનું પંચવિશીનું બધું કરે, પણ ભગવાન અર્થે કરવાનું થાય તો હાથ ઊંચા કરી નાખે એમ નહીં. તો કહે છે જેને સાધનનું બળ હોય, માને મહિમા એમાં આપણો, એમાં હું પોતે પોતાનો મહિમા ગાય. હું છું કંઈક કામ નો રે, હું છું મેં, હું હતો તો આમ થયું. મહારાજ હું હતો તો
આવું થયું, નહીતર ન થાય. ભગવાને એવું નથી કહેતા હો, ભગવાને એમ કે પેલા હનુમાનજી ફળ લેવા ને જંગલમાં, બે ત્રણ દિવસના મહારાજ ભૂખ્યા હતા, હનુમાનજી ફ્રૂટ લાવ્યા, મહારાજને ધર્યું, મહારાજ જમ્યા, ત્યારે મહારાજે હનુમાનજીને શું કીધું, હે હનુમાનજી તમે આ બધું લઈ આવ્યા સારું થયું, નહીતર મારું શું થાત. તે કન્યાકુમારી ભૂતપુરી બાજુ આમ આમ જતા હતા બરાબર, વિષ્ણુ કાંચી ને શિવ કાંચી, ત્યાં રસ્તામાં શ્રીરંગ ક્ષેત્ર ક્યાંક જતા હતા મહારાજને, રસ્તામાં શિવજી મળ્યા, કાપડીનો વેશ લઈને સાથવો જમાડ્યો. તે ભગવાને શું કીધું કે તમે આવ્યા તો સારું થયું, આટલા દિવસનો ભૂખ્યો હતો, આ સાથવો ખવડાવીને તમે મને જીવાડ્યો, નહીંતર ઉમરી જાત. કોણ કહે છે બોલો, આટલું તપ કરે અહીં સુધી પોગી ગયા, 6 મહિના ભૂખ્યાન તરસ્યા હિમાલયમાં કાતિલ ઠંડીની અંદર, એક પગે ઉભા રહીને તપ કર્યું, મેં ઝૂંપડીની બહાર ઋષિઓ નહોતા નીકળતા, પાણીમાં આંગળી બોલે તો થઈ જતું હતું. ત્યાં મહારાજ દીમાં 2 વખત નાતા ઉઘાડા શરીરે તપ કરતા, બોલો. અને તોય પાછા શું કહે છે, અહીંયા તમે આવ્યા તો સારું થયું, નહીંતર મારું શું થાય. સૂર્યનારાયણ ભગવાનને પ્રગટ કરી દીધા, સૂર્યનારાયણ ભગવાન સામે આવ્યા ત્યારે એની પાસે વરદાન માગ્યું પાછું, બોલો, હે સૂર્યનારાયણ દેવ, કામ ક્રોધાદિક અંતઃશત્રુથી મારી રક્ષા કરજો. અરે એમ ભગવાન સૂર્યનારાયણ કહે, બગા પ્રભુ તમે હું આ નર નાટક કરો છો, અવળી ગંગા હું કરો છો, તમારા તેજે કરીને હું તેજાયમાન છું, છતાંય તમે આવું કરો છો, તમારી માનુષિક લીલા છે, તથાસ્તુ. બસ અંતે તો તમારા પ્રતાપે જ બધા અમે સુખ્યા છીએ, પણ આ બધું ભગવાન પણ કેવું નાટક કરે શીખવાડવા માટે. ક્યારેય પણ આટલી તપ, આટલું સાધન, કોણ આવું સાધન, આવું તપ આજ પહેલાં કોઈએ કર્યું નહીં હોય ને હવે પછી કોઈ કરી શકે નહીં, જે નીલકંઠવર્ણી પ્રભુએ કર્યું એ કોણ કરી શકે. પથ્થર મારે તો લોહી નીકળે, દૂર અમે અરા પાણી નીકળે, લોહી ના નીકળે, બોલો. આવું શરીર, પવનનો ચપાટો આવે ને તો પડી જાય, ઉડી જાય, હાડ પિંજર દેખાય, આવી ઉગ્ર આટલી નાની ઉંમરે, અને છતાંય જેટલા દેવો આવે ને એની પાસે નમસ્કાર કરે, એની પૂજા કરે, તો એ શાલિગ્રામ સાથે ને સાથે રાખે, એને જમાડ, એની ચિંતા કરે, સૂર્યનારાયણને હાથ જોડીને સ્તુતિ કરે, મારા ઉપર કૃપા કરજો. શિવજીને શું કે, તમે મને સાથો જમાડ્યો, મારા ઉપર બહુ દયા કરી. હનુમાનજીને શું કે, તમે મને ફ્રૂટ લાવીને જમાડ્યું, તમે ન આવ્યો તો મારું શું થાત. તો એ સાધનનું બળ નથી કાંઈ, આ શું શીખવાડે છે તું વિચારો. ભગવાન જ બધું કરે છે, એ કરાવે એટલું જ થાય આપણાથી, બાકી કાંઈ કોઈથી હુકું પાંદડું હલે નહીં, કોઈથી ન થાય. પણ આ ભાઈ તો શું કરે, માને મહિમા આપણો, એમાં તો સાધનનું બળ હોય એટલે પોતાનો જ ભગવાનનો મહિમા સાઈડમાં રહી જાય, સાધુનો મહિમા સાઈડમાં રહી જાય, ભક્તોનો મહિમા સાઈડમાં રહી જાય, કોનો મહિમા થઈ જાય, પોતાનો મહિમા થઈ જાય, બીજા કોઈ ગણો કનો પાછા કે અરે ગાંડા એવું હોતું છે, એમ થોડું કંઈક પ્રોબ્લેમ વિઘ્ન આવશે આમાં, માટે આ સમજણ ખોટી. તો કે ના, તમે ગણો કે ન ગણો, પણ હું તો ગણું. શું પણ કોનું, બીજાનું ગણો? તો કે ના, મારું જ ગણો કે ના ગણો, પણ નિજ પ્રતાપ માને મને, જોર મૂકી જગદીશનું સુખ માને, સાધને સાધને કરી સ્વર્ગલોકમાં. નહુસ નામનો રાજા હતો, એટલા બધા સાધનો એટલે એટલા બધા એના યજ્ઞો કર્યા, એટલા બધા યજ્ઞો કર્યા, એનામાં ઐશ્વર્ય, આવું સાધન કરે એટલે ઐશ્વર્ય તો આવે જ, કોઈ પણ તપ કરે એટલે એના 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 બોડીમાં એનર્જી આવે, તાકાત તો આવે, એ તો છે ને, હિરણ્યકશ્યપ કરે તો એને આવે, કાળિયવન કરે તો એને આવે, કોઈ પણ તપ કરે સાધન કરે એટલે એનામાં શક્તિ સામર્થ્ય તો આવે. નહુસ રાજાએ તપ કર્યું, એટલા બધા યજ્ઞો કર્યા, એનામાં સામર્થ્ય ઐશ્વર્ય આવ્યું, તે સ્વર્ગલોકમાં જતો હતો. તે ઇન્દ્રને સમાચાર મળ્યા કે આવડો આવે છે અહીંયા, શું કરવા, ઇન્દ્ર થવા,
આપણે બધા ક્યાં જઈશું તો ખબર નહીં. તો ભાઈ પેલા પહેલા ને પૂછો, ભાઈ ન્યા પૃથ્વી લોક ઉપર તારી પાસે બધું છે, સ્વર્ગ છે, ત્યાં જ બેઠો રહે, ન્યા ગાદી છે, દાસ દાસીઓ નોકર આટલું બધું શાસન છે, એ મૂકીને આ હું કામ દોડે તું? તો ઇન્દ્રે રસ્તામાં જ આવીને પૂછ્યું કે ભાઈ કઈ બાજુ? તો કે બસ આ ઉપર. પણ ન્યા અમે બરાબર હકાલીએ છીએ, બરાબર ચાલે છે, તો શું લે અડખો કરે? તો કે ના. પૂછ્યું કે પણ કારણ કઈ? તો કે કારણ કશું નહીં, બસ મારે હું કીધું ત્યારે કયું ના કયું લેશ, કઈ વાત ના કરી કે તારે યારે વાત જ નથી કરવી કઈક. જો આ કોટો ફૂટ્યો શાનો? સાધનનો. તું કોણ મને પૂછનાર? હું કીધું કે ભાઈ તમે શું કરવા આવું કરો છો? તારે કે તું મને પૂછનાર કોણ? ત્યારે પેલો ઇન્દ્ર કે છે, ભાઈ કોઈ હાથ જોડીને વિનંતી કરે, આર્તવાન હોય, કોઈ દુઃખી હોય, આવીને કે ત્યારે એને યથાર્થ વિવેકથી ઉત્તર આપવો જોઈએ. કોઈ પ્રેમથી પૂછે કંઈક કે તમે શા માટે આવું કરો છો, વિનંતી કરે, બરાબર. જો મારે યુદ્ધ કરવું હોત તો સામે વજ્ર લઈને આવત, હાથીએ બેહીને આખી આખા આખા સ્વર્ગલોકની સેના લઈને આવત દેવગણની. પણ તમારી સામે આર્તવાન થઈને હાથ જોડીને વિનંતી કરું છું, તો એને વ્યવસ્થિત જવાબ આપવો જોઈએ. કોઈ ભાવિક હોય, હું તો તમારો દાસ થઈને હાલો ના એવો, પણ હવે તમે આમ જે ચાલે છે એમ ચાલવા દો. ત્યારે નહુશ કે તને ખબર છે હું કોણ છું? તું મને ઓળખે છે? હું કે પાછો, તું મને ઓળખે છે હું કોણ છું અને મેં શું કર્યું છે? હા ભલ, તારે હા ભળવું જ છે ને. આ ધરતી ઉપર જેટલા અન્નના કણો છે, શું કે છે? આ ધરતી ઉપર જેટલા અન્નના દાણા છે એને ગણી શકાય, ધરતીના રજકણને ગણી શકાય, આકાશના તારાઓને ગણી શકાય, જંગલના વૃક્ષનો પાંદડાઓ ગણી શકાય, અરે આ શરીરના એક એક રોમાલ વલીઓ કે રૂવાળા છે એને ગણી શકાય. કરે કોઈ એનો તપાસ એટલે એને કોઈ ગણી શકે, પણ મારા પુણ્યનો ન થાય કોણે નિર્ધાર. પણ મેં જેટલું પુણ્ય કર્યું છે ને એ તો કોઈ પાર ન પામી શકે, એને કોઈ ગણી ન શકે. એટલા યજ્ઞો મેં કર્યા છે, એટલું તપ કર્યું છે, એટલું દાન દીધું છે, એટલા બધું ખવડાયું છે બધાને, મારા પુણ્યને કોઈ ગણી ન શકે, આટલું મારું પુણ્ય જોયું. કોનો પેલો? પણ ઇન્દ્ર કે પણ હું કહું તો બરાબર છે, પણ તમે ને તમે તમારું ને તમારું સ્વલાઘાન કર્તવ્ય એમ કે છે ને, પણ આને ચાલુ કરી દીધું, હવે એમાં શું હોય? એમ કહેતા મોટો બાપણી પડ્યો પૃથ્વી. આમ જ્યાં પોતે પોતાની મોટપ વર્ણન કરવા ગયો, પોતાના પુણ્યની વાત કરવા ગયો, ત્યાં સ્વર્ગ ઉપરથી પડ્યો એઠો. લે જા લે, તો અજગર થયો અજગર. એમ કહેવાય નહુશ કે કોઈક, મને લાગે એ જ છે, મહાભારતમાં કથા છે. પડ્યો ધરતી ઉપર. મેલી પ્રતાપ મહારાજનો ભગવાનનું બળ, ભગવાનની કૃપાથી આ બધું કર્યું. તો ભગવાન કાંઈ એવું કે બીજાને હેરાન કરીને એનું હડપ કરી લેતું? પણ આને તો પોતાનો પ્રતાપ જ દેખાતો હતો, ભગવાનનો નહીં. મેલી ભગવાનનો પ્રતાપ અને ગાયો પોતાનો ગુણ. આજ પહેલાં પડ્યા કંઈ કહો ને તે તૈરો કોણ? પોતાનો પ્રતાપ. હે અલૈયા ખાચર કે હું હાથ જન્મનો બ્રહ્મચારી. હું કે હવે આ આ પર્વતો કેટલાય જન્મના બ્રહ્મચારી છે, આ ઝાડવાય કેટલાય જન્મના. હું કે હાથ જન્મનો બ્રહ્મચારી અને મારું માન હોય સત્સંગમાં મારું સ્થાન નહીં. મહારાજ કે સ્વામીને કે મુક્તાન સ્વામીને આપણા સત્સંગમાં મોટો કોણ? તારે કે દાદા ખાચર, આટલું સમર્પણ કર્યું. બીજો નંબર અલૈયાને એમ કે મારું નામ દેહે. બીજો પર્વતભાઈનો, હે કેવી સ્થિતિ એની. ત્રીજો ગોરધનભાઈનો. ત્રીજો એનો આવ્યો તારે આમાં, હે કેળ ઉપર મ્યાન મ્યાનમાં હાથમાં તલવારે હાથ વયો ગયો. મહારાજે હાથ પકડી રાખ્યો, બાપુ રહેવા દો, તમે હાથ જન્મના બ્રહ્મચારી, તમારો નંબર પહેલો જ હોય ને. કે સ્વામી તો ઘટપણ આવ્યું ને એટલે એને બહુ ખબર ન પડે, એ નો વિવેક એ બધું ન જોઈ શકે યથાર્થ. હાલો હાલો આપણે નાવા જવું છે. ગયા નાવા અને કે હાલો પહેલો ધુબકો કોણ મારે? તો કે જે મોટો સત્સંગમાં હોય એ પહેલો ધુબકો મારે. અલી આખાચાર્ય પોતળી પહેરીને તૈયાર થઈ ગયા કે મહારાજ મોટેરો તો
પોતાનો ગુણ માયનો લો અને હું દશા થઈ, વિચાર કરો તમે. સાધનનું બળ રાખ્યું, ભગવાનનો પ્રતાપ વિસરી ગયા. સાધુ જેને સાધનનું બળ આવે ને, પછી સાધુનો મહિમા ન રહે, ભગવાનનો મહિમા ન રહે. નાયક ધુબકો પેલો, અને જ્યાં ભાઈ આમ ડાય મારીને આમ પડવા જાય ત્યાં મહારાજે ધોતિયાનો એક છેડો પકડી લીધો હતો હાથમાં. એવો ને એવો પડ્યો પાણીમાં, ધોતિયું ભગવાનના હાથમાં રહી ગયું. આને એવું ઘડાળ અપમાન લાગ્યું. જો સાધનના બળવાળાનું ક્યારે ડાયલ ફરી જાય, ક્યારે બધું થઈ જાય, બગડી જાય મગજ, આનું મગજ બગડ્યું. મારું ધોતિયું લાવો, કે મહારાજ કે ઉપર આવીને લઈ જા. હું કીધું હું એનું માન રહે, હું એની આબરૂ રહે. તે મારું કંઈક કર્યું હોત તો વળી કંઈક કરત, પણ તે મારા સાધુનું કર્યું એટલે તો હું તને નહીં મૂકું. જેમ પહેલાં મેઘજીતે કર્યું હતું ને, મુક્તાનંદ પોતાને ગાળો દીધી ત્યાં સુધી મહારાજ સહન કર્યું, પણ મુક્તાનંદ સ્વામી ઉપર મીંડો ઉતરવા, મહારાજ કે તારી ત્રિશંકુ જેવી દશા કરી નાખું. સાધનનું બહુ બળ. હું કોણ? બ્રહ્મવેતા. તેલમાં તેલમાં હાથ નાખીને ભજીયા કાઢે, ગરમ ગરમ ઉફાળું ઉકળતું તેલમાં તવલ જલેબીઓ હાથથી કાઢે. બોલો, અને બધાને દેખતા જો મને કાંઈ થયું. આવો બોલો બ્રહ્મજ્ઞાની, દેહથી પર સમાધિનિષ્ઠ, સાધનનું બળ મેઘજીતને જુઓ તમે. શ્રીજી મહારાજ કે આના આના ફ્યુઝ ખેંચવા પડશે મારે, આને મારા પ્રતાપની ખબર નથી, આને સાધનના પ્રતાપની જ ખબર છે. જોયું તમે? આમ છે ભાઈ, ભગવાનને મીઠો ગાળો દેવા. બોલો, ઈ હું વર ઈ આજકાલનો આવીને ગાદીએ બેહી ગયો. ઈ તો કે રામાનંદ સ્વામીને છેતરી દીધા છે ને. હું કીધું? માં રામાનંદ સ્વામી ભોળા ને, એટલે એને છેતરીને પોતે ગાદીએ બેહી ગયો. ઈ એને અક્કલ શું છે? છોકરું છે કે શું? કે ભગવાનને કે હા, ને ભગવાનનું તો મહારાજ એને સમજાવવા ગયા પહેલા, ગાળો મીઠો દેવા. આખા ગામને એને જમાડ્યું, મહારાજને સંતોને આમંત્રણ ન દીધું. પાછો એવી ગાળો બોલે, મહારાજ કે મને દે વાંધો નહીં, હું સહન કરી લઈશ. નવો નવો ગાદી છું ને. પછી મુક્તાનંદ સ્વામી ઉતરી પડ્યો. મુક્તાનંદ સ્વામીને અક્કલ નથી, એ એની પાછળ પાછળ આ છોકેડાની પાછળ પાછળ ફરે છે ને, આવા છે ને તેવા છે ને. મહારાજ કે હવે આનો ફ્યુઝ ખેંચવો પડશે. ત્રીજે દિવસે જાઉં છું કે હું રામાનંદ સ્વામી પાસે જઈ પાછો આવું છું, બધાને રામાનંદ સ્વામીને આની ફરિયાદ કરીશ, આમ કરીશ તેમ કરીશ. જાતો ખરો, પહેલાં એકવાર નીકળતો ખરો, અને જેવો ભાઈ ધ્યાનમાં બેઠો અને સમાધિ આમ દર વખતે જાતો તો સમાધિમાં, આ વખતે જેવો આમ હૃદયમાંથી જીવને કાઢી અને તાળવામાંથી કાઢવા જાય અને જીવ કંઠમાં આવ્યો તે ભગવાને સ્ટોપ કરી દીધો, ના ઉપર ના નીચે, ત્રિશંકુ જેવી દશા કરી નાખી. એવો પીડાય, એવો બૂમો પાડે, એવો માથા પછાડે, એવો કૂદે, બચાવો બચાવો, કેવી દશા થાય કહો મને. ત્યારે ઘરના પરિવાર લોકોએ કીધું કે આ તે મહારાજનો ને એના સાધુનો દ્રોહ કર્યો ને એનું આ ફળ છે. બધી બધા ભેગા થઈને આવ્યા મહારાજ પાસે, મહારાજને વિનંતી કરી, મહારાજ આનું કંઈક કરો. મહારાજ કે પણ હવે મારું કર્યું તો હું કંઈક કરત, પણ હવે મારા સાધુનું કર્યું એટલે તો હું કંઈ ન કરી કહેવામાં. મુક્તાનંદ સ્વામીના પગ પકડે તો વરી મહારાજે મુક્તાનંદ સ્વામી મહારાજને કીધું, મહારાજ હવે જેવો તેવો તો એ આપણો છે ને, ભૂલી જાઓ ને પ્રભુ. તમે તો ગાદીએ બેઠા ને રાજા બંદીવાનને છોડી મૂકે, તમે ગાદીએ બેઠા હવે આનું હું જોવો બધું. હવે સ્વામી તમે કહો છો એટલે કરીએ. વરી મહારાજ આમ હાથ ફેરવ્યો અને જીવ ઠેકાણે હૃદયમાં બેહાડ્યો ત્યારે પગમાં પડ્યો. કેટલું સાધન એનું, કેટલી કેટલી તપશ્ચર્યા, કેટલું હશે તારા આવું થવાય. નકરા સાધનનું બળ લીધું, જીરો થઈ ગયો. અને પેલા ભગવાનના પ્રતાપે કાંઈ નહોતું કર્યું, હાવ નવો આદર, પેલો જન્મ, તો એ જગ જીતી ગયા. આ ભગવાનના પ્રતાપની વાત છે ભાઈ. હરિનું બળ એને કોણ પોગે? કોણ પોગે હરિના બળને? માટે ભરોસો ભગવાનનો રાખો અતિશય ઉર. નિષ્કુળાનંદ એ વાર્તા અચળ જાણો જરૂર. માટે ભરોસો ભગવાનનો અચળ રાખો ઉર, અતિશય રાખો ઉર, અતિશય એનો ભરોસો. બસ તારા ભરોસે જીવન નૈયા હાંકી રહ્યો મહારાજ રે. નિષ્કુળાનંદ કે વાર્તા અચળ જાણો. આ અચળ વાત, આ હોન કે છે ને, પાંચ વી હો થાય આ એવી વાત છે. હા, એક એક હાવ ચોખ્ખી દીવા જેવી વાત.
આ છે 100% ક્લિયર વાત, 100%. તો કે છે, અચળ આશરો, અચળ ભરોસો, અચળ શરણાગતિ, હરિનું બળ, હરિનો પ્રતાપ, એનાથી અધિક કાંઈ પણ નથી. આવું 16મા કડવામાં સ્વામીએ વાત કરી છે. આગળ સુંદર મજાની રામગીરી રાગમાં એક પદ લખ્યું છે, ચોથું પદ, શ્રવણ આવતીકાલે કરીશું. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.